નમસ્કાર, કલરવ મોડર્ન સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ એક વિષય હિન્દી. બાળકો, આપણે હિન્દીમાં અગાઉના વિડીયોમાં પુનરાવર્તન શીખતા હતા. તો પુનરાવર્તનમાં પ્રશ્ન બે, એક ચિત્ર જુઓ, તેની નીચે લખેલા શબ્દો વાંચો અને તેમાં બાકી રહેલા અક્ષર લખો. આ પ્રશ્ન આપણો કાલે અધૂરો હતો, આજે આપણે એ પ્રશ્ન પૂર્ણ કરવાનો છે. તો જુઓ બાળકો, અહીંયા આપને શેનું ચિત્ર આપેલું છે? હથેલીનું ચિત્ર આપેલું છે. તો અહીંયા હથેલી શબ્દ લખેલો છે તે વાંચવાનો છે, હથેલી. અને અહીંયા નીચે થેલી આપેલું છે, હ મૂળાક્ષર આપેલો નથી, તો આપણે હ મૂળાક્ષર અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. તો લખીએ, આપણે અહીંયા હ લખવાનો છે. આ રીતે હ લખીને આખો શબ્દ પૂર્ણ કરવાનો છે, હથેલી. એ જ રીતે આગળનું ચિત્ર શું છે? આ શેનું ચિત્ર છે? મછલીનું ચિત્ર છે. તો અહીંયા જોઈએ, મછલી આપણે શબ્દોમાં આપેલું છે અને નીચે છલી આપેલું છે. મ મૂળાક્ષર આપેલો નથી, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર લખીશું? મ મૂળાક્ષર લખીશું. તો શબ્દ શું બન્યો? મછલી. એ જ રીતે અહીંયા જો શેનું ચિત્ર આપેલું છે? ક્ષત્રિયનું ચિત્ર આપેલું છે. તો અહીંયા શબ્દ આપેલો છે ક્ષત્રિય, અને અહીંયા ત્રિય જ આપેલું છે, ક્ષ આપેલો નથી, તો આપણે અહીંયા ક્ષ લખવાનો છે. ખાલી જગ્યામાં ક્ષ લખવાનો છે. તો આ રીતે ક્ષ લખવાનો છે. હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. આ શેનું ચિત્ર આપેલું છે? શરીફા. શરીફાનું ચિત્ર આપેલું છે. નીચે અહીંયા શબ્દમાં લખેલું છે શરીફા, તે વાંચવાનું છે. અને અહીંયા નીચે રીફા આપેલું છે, ષ સે સરબત આપેલું નથી, તો આપણે એ મૂળાક્ષર અહીંયા લખવાનો છે. તો આ રીતે ષ લખવાનો છે. હવે આપણે અહીંયા જોઈએ, આ શેનું ચિત્ર આપેલું છે? લસુનનું ચિત્ર આપેલું છે. તો અહીંયા લખેલું છે શબ્દમાં લસુન, તો લસુન આપેલું છે, એમાં હસુન આપેલું છે, લ મૂળાક્ષર આપેલો નથી, તો અહીંયા ખાલી જગ્યામાં આપણે શું કરીશું? લ મૂળાક્ષર લખીશું. તો આ રીતે લ મૂળાક્ષર લખીને આપણે લસુન શબ્દ પૂર્ણ કર્યો. તો આપણો આ પ્રશ્ન આજે પૂરો થાય છે. હવે આગળનો પ્રશ્ન આપણે વાંચીએ. કૌંસમાંથી અક્ષર પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા આ શબ્દો છે એ આપણે અહીંયા આપણે શબ્દો આપેલા છે એમાં વચ્ચે ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યામાં આપણે અહીંયા કૌંસમાં બે મૂળાક્ષર આપેલા છે, અક્ષર આપેલા છે, તેમાંથી ગમે એક અક્ષર અહીંયા મૂકીને શબ્દ બનાવવાનો છે, અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. તો અહીંયા પહેલું જોઈએ, મ આપેલો છે, પછી ખાલી જગ્યા ને પછી ર આપેલું છે, અને કૌંસમાં ટ અને ઠ બે મૂળાક્ષર આપેલા છે. તો અહીંયા આપણે શબ્દ શું બનશે? આપણે ટ મૂકીએ, તો અહીંયા ટ મૂકીએ તો શબ્દ શું બન્યો? મટર. તો આ શબ્દ અર્થપૂર્ણ છે, માટે આ શબ્દ શું થાય? સાચો પડે. પણ જો આપણે અહીંયા ઠ મૂકીએ તો મઠર, તો એવો કોઈ શબ્દ બને નહીં, માટે આ ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર આવશે? મટર. તો અહીંયા આપણે ટ મૂકવાનો છે. હવે બીજી ખાલી જગ્યા જોઈએ. અહીંયા લ આપેલું છે, પછી ખાલી જગ્યાને કી આપેલું છે, તો અહીંયા કૌંસમાં ટ અને ડ આપેલો છે, તો અહીંયા ટ મૂકીએ તો લટકી, તો એ શબ્દ શું થાય? ખોટો પડે. આપણે અહીંયા ડ મૂકીએ તો શું બને? લડકી. લડકી એટલે શું થાય? છોકરી. તો અહીંયા આપણે કયો મૂળાક્ષર આવશે? ડ. ડ મૂળાક્ષર આવશે. લડકી કયો શબ્દ બન્યો? લડકી એટલે છોકરી. હવે આપણે ત્રીજું જોઈએ. અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને ગ ર બે આપેલું છે, અને કૌંસમાં બ અને ન આપેલું છે. અહીંયા બ મૂકીએ તો બ ગ ર એવો કોઈ શબ્દ બને નહીં, માટે આપણે ન મૂકીએ તો ન ગ ર, તો નગર એટલે શું થાય? શહેર. તો અહીંયા આપણે ન મૂકવાનો છે. તો અહીંયા શું મૂકીશું? આપણે ન મૂકવાનો છે. તો ખાલી જગ્યામાં ન મૂકીએ તો ન ગ ર શબ્દ બની ગયો. એ જ રીતે અહીંયા જોઈએ, ચોથી ખાલી જગ્યા સી અને ખાલી જગ્યા પછી ક, તો આપણે અહીંયા ક્ષ મૂકીએ. ક્ષ અને ખ બે મૂળાક્ષર આપેલા છે, તો આપણે એમાંથી ક્ષ મૂકીએ અહીંયા, તો શું શબ્દ બને? શિક્ષક. તો શિક્ષક એ શબ્દ અર્થપૂર્ણ છે, માટે આ શબ્દ મૂળાક્ષર અહીંયા મૂકીએ તો ખાલી જગ્યા શું પડે? સાચી પડે. પણ જો અહીંયા ખ મૂકીએ તો સી
ખ ક એવું કોઈ અર્થપૂર્ણ શબ્દ ન કહેવાય માટે એ ખોટું પડે. હવે અહીંયા આગળની ખાલી જગ્યા જોઈએ, દી પછી ખાલી જગ્યા પછી ક તો અને ખા કૌંસમાં શું આપેલું છે પ અને લ તો અહીંયા પ મૂકીએ તો શબ્દ શું બને દીપક. તો દીપક શબ્દ અર્થપૂર્ણ શબ્દ છે, એનો અર્થ થાય છે દીપક એટલે શું થાય દીવો. તો દીપક આ ખાલી જગ્યામાં પ મૂકીએ તો ખાલી જગ્યા શું પડે સાચી પડે, પણ જો લ મૂકીએ તો દી લક એવો કોઈ શબ્દ બને નહીં માટે એ ખોટું પડે. માટે આ ખાલી જગ્યાનો જવાબ શું આવે પ દીપક. એ જ રીતે આગળનો શબ્દ જોઈએ વ પછી ખાલી જગ્યા ન, તો આપણે અહીંયા જ અને લ બંને મૂળાક્ષર આપેલા છે એમાંથી અહીંયા જ મૂકીએ તો વ જન, તો અર્થપૂર્ણ શબ્દ બન્યો. તો આપણે અહીંયા જ મૂકીએ તો ખાલી જગ્યા શું પડે સાચી પડે, તો ખાલી જગ્યામાં જવાબ શું આવે વ જન. એ જ રીતે આપણે આગળની ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા સ લ, ખાલી જગ્યા સ લ અને અહીંયા ક અને ફ બંને આપેલા છે તો આપણે ક મૂકીએ તો ક સ લ એવો કોઈ શબ્દ બને નહીં માટે ક શું પડે ખોટો પડે. પણ અહીંયા આપણે ફ મૂળાક્ષર મૂકીએ ખાલી જગ્યામાં તો ફ સ લ શું બન્યો શબ્દ ફ સ લ, તો આપણે ફસલ શબ્દ શું થાય અર્થપૂર્ણ થાય માટે ફ એ શું થાય સાચો જવાબ કહેવાય. હવે આપણે આગળની ખાલી જગ્યા જોઈએ, ઘી પછી ખાલી જગ્યા હરી અને લ અને ભ મૂળાક્ષર આપેલા છે તો આપણે આ ખાલી જગ્યામાં લ મૂળાક્ષર મૂકીએ તો શબ્દ શું બન્યો ઘી લ હરી, તો આ શબ્દ શું થાય અર્થપૂર્ણ થાય માટે આ જવાબ શું કહેવાય સાચો કહેવાય. પણ જો તમે ભ મૂકો તો જવાબ શું પડે ખોટો પડે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો. તો અહીંયા બાળકો આપણે ચિત્રો આપેલા છે, એ ચિત્ર શેનું છે એ આપણે ઓળખવાનું છે અને એ ચિત્ર જે મૂળાક્ષરથી શરૂ થાય છે તે મૂળાક્ષર આપણે અહીંયા કૌંસ ખાનામાં લખવાનું છે. તો આપણે જોઈએ અહીંયા શેનું ચિત્ર આપેલું છે, સરબતનું ચિત્ર આપેલું છે. તો સરબત શબ્દ છે એ કયા અક્ષરથી શરૂ થાય છે તો સ સે સરબત, તો સ અહીંયા લખવાનો છે તો સ સે સરબત, તો આપણે શ મૂળાક્ષર અહીંયા લખવાનો છે. એ જ રીતે આ શેનું ચિત્ર આપેલું છે, લટ્ટુનું ચિત્ર આપેલું છે. તો લટ્ટુ શબ્દ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે લ થી, તો આપણે અહીંયા શું લખવાનો છે લ મૂળાક્ષર લખવાનો છે. હવે આ શેનું ચિત્ર છે જો બાળકો, આ વકીલનું ચિત્ર છે. તો વકીલ શબ્દ કયા અક્ષરથી શરૂ થાય છે વ વ અક્ષરથી શરૂ થાય છે માટે આપણે અહીંયા કયો મૂળાક્ષર લખવાનો છે વ લખવાનો છે. બાળકો હવે આગળનું ચિત્ર જોઈએ, આ શેનું ચિત્ર છે તો લકડીનું ચિત્ર છે. તો લકડી એ છે એ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે તો લ મૂળાક્ષરથી શરૂ થાય છે. તો અહીંયા આપણે કયું મૂળાક્ષર લખીશું લ મૂળાક્ષર લખીશું, તો આપણે અહીંયા લ મૂળાક્ષર લખ્યો. હવે અહીંયા જુઓ બાળકો શેનું ચિત્ર આપેલું છે, નથનું ચિત્ર આપેલું છે. અહીંયા તીર કઈ ક્યાં દોરેલું છે અહીંયા નથ ઉપર દોરેલું છે. તો નથ શબ્દ શેનાથી શરૂ થયો નથી થયો માટે આપણે અહીંયા ન મૂળાક્ષર લખીશું. હવે આગળનું ચિત્ર શેનું છે, પ સે પલંગ. તો પલંગ ચિત્ર આપેલું છે તો અહીંયા પલંગ શબ્દ પથી શરૂ થાય છે માટે પ મૂળાક્ષર અહીંયા લખીશું. હવે આપણે આગળ જોઈએ, આ શેનું ચિત્ર છે, ઘડાનું ચિત્ર છે. તો ઘડા શબ્દ શેનાથી શરૂ થયો ઘથી, તો આપણે અહીંયા શું લખીશું ઘ મૂળાક્ષર લખીશું. હવે આ શેનું ચિત્ર છે, ફરસાનું ચિત્ર છે. શેનું ફરસાનું, તો અહીંયા ફરસા શબ્દ ફથી શરૂ થાય છે માટે અહીંયા ફ મૂળાક્ષર લખીશું. હવે આ શેનું ચિત્ર છે, રજાઈનું ચિત્ર છે. તો રજાઈ શબ્દ રથી શરૂ થાય છે માટે આપણે અહીંયા ર મૂળાક્ષર લખીશું. આ શેનું ચિત્ર છે, બકરીનું ચિત્ર છે. તો બકરી શબ્દ બથી શરૂ થાય છે તો અહીંયા બ મૂળાક્ષર લખીશું. એ જ રીતે અહીંયા શેનું ચિત્ર છે, મકડીનું ચિત્ર છે. તો મકડી એ ક્યાં મૂળાક્ષરથી શરૂ થાય છે મ મૂળાક્ષરથી, તો અહીંયા આપણે મ મૂળાક્ષર લખવાનો છે. અહીંયા શેનું ચિત્ર છે, બતકનું. તો બતક શબ્દ એ બથી શરૂ થાય છે માટે અહીંયા બ લખવાનો છે, બ મૂળાક્ષર લખીશું. તો જો બાળકો હવે આપણે આગળ શીખીએ,
બાળકો હવે આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દોમાંથી ફ વ શ સ હ અને ત્ર સુધી તેના ઉપર શું કરવાનું છે? આપણે ગોળ બનાવવાનું છે. તો આપણે પહેલું જોઈએ, અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે? ફ મૂળાક્ષર આપેલો છે. અને અહીંયા આપણે શબ્દો આપેલા છે તેમાંથી આપણે અહીંયા જે આપેલું હોય તે મૂળાક્ષર શોધવાના છે. તો અહીંયા ફ આપેલો છે, તો આ શબ્દ વાંચીએ ફકીર. તો ફકીર શબ્દમાં ફ ક્યાં છે? તો અહીંયા, તો એના પર આપણે ગોળ કરીશું. હવે આગળનો શબ્દ શરીફ, તો ફ ક્યાં છે? તો અહીંયા છેલ્લે છે, તો એમાં ગોળ કરીશું. જીરાફ, તો ફ છેલ્લે છે, તો એમાં ગોળ કરવાનું છે. ફલ, તો ફલમાં પહેલા છે ફ, તો તેના પર ગોળ કરીશું. ફરસા, તો ફરસામાં ફ પહેલા છે, તેમાં ગોળ કરીશું. સફલ, સફલમાં ફલ વચ્ચે છે, તો તેના પર ગોળ કરવાનું છે. ફરહા, તો ફરહામાં પહેલા છે, તો તેમાં ગોળ કરીશું. ફણ, તો ફણમાં પહેલા છે, તો તેના પર પણ ફ કરવાનું, ફ ઉપર ગોળ કરવાનું છે. તો આપણે ફ શોધીને શબ્દોમાંથી ફ જ્યાં જ્યાં તો તેના પર ગોળ કરતા શીખ્યા. એ જ રીતે અહીંયા વ મૂળાક્ષર છે, તો અહીંયા શબ્દ વાંચીએ વજન. તો વજન શબ્દ, વજન શબ્દમાં અહીંયા વ આપેલો છે, તેના પર ગોળ કરવાનું છે. વક, તો વકમાં અહીંયા વ ઉપર ગોળ કરવાનું છે. પ વન, તો વ અહીંયા આપેલું છે વચ્ચે, તેના પર ગોળ કરવાનું છે. વકીલ, તો વકીલમાં પહેલા વ છે, તો તેના પર ગોળ કરીશું. શ્રવણ, એમાં વચ્ચે છે વ, તો એના પર ગોળ કરવાનું છે. વદન, તો વદનમાં પહેલા વ છે, તો તેના પર ગોળ કરીશું. વતન, તો વતન શબ્દમાં પહેલા વ છે, તો તેના પર ગોળ કરવાનું છે. વનિતા, વનિતામાં વ ઉપર ગોળ કરવાનું છે. તો આપણે અહીંયા જોયું, તો વ જ્યાં જ્યાં તો તેના પર ગોળ કરતા શીખ્યા. હવે આગળનું મૂળાક્ષર સ, તો અહીંયા વાંચીએ સહદ. તો સહદમાં પહેલા ગો સ છે, તો તેના પર ગોળ કરવાનું છે. કલસ, તો શ છેલ્લે છે, તેના પર ગોળ કરવાનું છે. સહર, તો પહેલા શ આપેલો છે, તો તેના પર ગોળ કરીશું. સહનાઈ, તો સહનાઈમાં શ પહેલા છે, તેના પર ગોળ કરવાનું છે. શકટ, તો શકટ શબ્દમાં શ પહેલા છે, તેના પર ગોળ કરવાનું છે. રેશમ, તો રેશમમાં શ વચ્ચે છે, તો તેના પર ગોળ કરવાનું છે. આકાશ, સ છેલ્લે છે, તો તેના પર ગોળ કરીશું. સલગમ, તો સલગમમાં શ પહેલા છે, તો તેના પર ગોળ કરવાનું છે. તો આપણે અહીંયા શ શોધીને તેના પર ગોળ કરતા શીખ્યા. હવે અહીંયા સ સે સરખસ આપેલું છે, તો અહીંયા આપણે શબ્દ વાંચીએ બસ, તો એમાં સ છેલ્લે છે, તો ગોળ કરવાનું છે. સરિતા, તો સ પહેલા છે, તો તેમાં ગોળ કરીશું. પારસ, તો સ છેલ્લે છે, તો તેમાં ગોળ કરીશું. સફલ, તો સફલમાં સ પહેલા છે, તો ત્યાં ગોળ કરીશું. ઘાસ, ઘાસમાં સ છેલ્લે છે, તો તેના પર ગોળ કરીશું. સરકસ, તો સરકસમાં બે સ છે, તો બંને સમાં આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. સપેરા, સપેરામાં પહેલા સ છે, તો તેમાં ગોળ કરીશું. સડક, સડકમાં સ પહેલા છે, તો તેમાં ગોળ કરવાનું છે. તો અહીંયા આપણે સ શોધી તેના પર ગોળ કરતા શીખ્યા. હવે અહીંયા હ આપેલું છે, તો અહીંયા શબ્દો વાંચીએ હલ, તો એમાં હ ઉપર ગોળ કરવાનું છે. ટહની, ટહનીમાં હ વચ્ચે છે, ત્યાં ગોળ કરીશું. હથોડા, હથોડામાં હ પહેલા છે, તો ત્યાં ગોળ કરીશું. ગહના, તો હ વચ્ચે છે, તો ત્યાં ગોળ કરીશું. મહલ, તો મહલમાં હ વચ્ચે છે, ત્યાં ગોળ કરીશું. હવન, તો હવનમાં હ પહેલા છે, ત્યાં ગોળ કરીશું. ગીલહરી, તો એમાં હ ત્રીજો છે, તો ત્યાં ગોળ કરીશું. લહર, તો હ વચ્ચે છે, ત્યાં ગોળ કરીશું. તો અહીંયા આપણે હ શોધીને હ ઉપર ગોળ કરતા શીખ્યા. હવે અહીંયા શું આપેલું છે? ત્ર સે ત્રિશુલ, તો અહીંયા શબ્દ વાંચીએ છાત્ર, તો ત્ર છેલ્લે છે, ત્યાં ગોળ કરીશું. પત્ર, ત્ર છેલ્લે છે, ત્યાં ગોળ કરીશું. ઈત્ર, ત્ર છેલ્લે છે, ત્યાં ગોળ કરીશું. ચિત્ર, તો ત્ર છેલ્લે છે, ત્યાં ગોળ કરીશું. નેત્ર, ત્ર છેલ્લે છે, તો ત્યાં ગોળ કરીશું. છત્ર, તો ત્યાં ગોળ કરીશું. પવિત્ર, ત્ર છેલ્લે છે, ત્યાં ગોળ કરીશું. પુત્ર, તો ત્ર છેલ્લે છે, તો ત્યાં ગોળ કરીશું. તો આપણે અહીંયા ત્ર શોધીને તેના પર ગોળ કરતા શીખ્યા. હવે આપણે આગળની સૂચના વાંચીએ ઝોડકા બનાવો. તો અહીંયા જોઈએ બાળકો,
અ અને બ વિભાગ આપેલા છે તો અ વિભાગમાં જે મૂળાક્ષર આપેલા છે એ આપણે બ વિભાગમાં શોધીને તેની સાથે સમાન મૂળાક્ષરો જોડવાના છે. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, અહીંયા ન આ મૂળાક્ષર આપેલો છે તો અહીંયા બ વિભાગમાં આપણે ન શોધીને ન ને ન સાથે શું કરવાનું છે, જોડવાનું છે. તે જ રીતે અહીંયા જોઈએ આગળનું મૂળાક્ષર, અહીંયા કયો મૂળાક્ષર છે, પ. તો અહીંયા આપણે પ શોધીએ તો પ ક્યાં છે, તો અહીંયા નની નીચે પ છે તો આપણે પર સાથે પ ને શું કરીશું, જોડવાનું છે. એ જ રીતે અહીંયા જોઈએ કયો મૂળાક્ષર આપેલો છે, ફ મૂળાક્ષર આપેલો છે તો અહીંયા પેલો ફ આપેલો છે તો ફ ને ફ સાથે જોડવાનું છે. એ જ રીતે અહીંયા બ આપેલો છે તો બ અહીંયા છેલ્લે છે તો બ ને બ સાથે આપણે જોડવાનું છે. એ જ રીતે અહીંયા ભ આપેલો છે તો ભ ક્યાં છે, તો અહીંયા ત્રીજો છે તો આપણે ભ ને ભ સાથે જોડવાનું છે. અહીંયા કયો મૂળાક્ષર આપેલો છે, મ, અને અહીંયા બીજો મ આપેલો છે તો અહીંયા આપણે મ ને મ સાથે જોડવાનું છે. એ જ રીતે અહીંયા પણ અ વિભાગ ને બ વિભાગ આપેલો છે તો અહીંયા જે મૂળાક્ષર છે તેને બ વિભાગમાંથી આપણે શોધીને બંને સરખા મૂળાક્ષરોને જોડવાના છે. અહીંયા ય આપેલો છે તો અહીંયા છેલ્લેથી બીજો ય આપેલો છે તો ય ને આપણે ય સાથે જોડવાનું છે. અહીંયા ર આપેલો છે તો નીચે પણ ર આપેલો છે તો આપણે ર ને ર સાથે જોડવાનું છે. અહીંયા લ આપેલો છે તો અહીંયા લ છે તો અહીંયા લ ને લ સાથે જોડવાનું છે. અહીંયા વ આપેલો છે તો વ ને આપણે બ વિભાગમાંથી વ શોધીને તેની સાથે જોડવાનું છે. અહીંયા શ આપેલો છે તો આપણે શ શોધવાનો છે તો અહીંયા બ વિભાગમાં ચોથું શ આપેલો છે તેની સાથે આપણે શોધી જોડીશું. હવે અહીંયા શ શે ષટ્કોણ આપેલું છે તો અહીંયા બ વિભાગમાં ત્રીજું આપેલો છે શ શે ષટ્કોણ તો તેને આપણે બંને મૂળાક્ષરને જોડવાના છે. તો આપણે અહીંયા ત્રીજું જોઈએ, એમાં પણ અવિભાગ ને બ વિભાગ આપેલો છે તેમાં મૂળાક્ષર અવિભાગમાંથી જે મૂળાક્ષર હોય તે બ વિભાગમાં શોધીને બંને સરખા મૂળાક્ષરને જોડીશું. તો અહીંયા સ આપેલું છે તો બ વિભાગમાં અહીંયા બીજો શ આપેલો છે તો આપણે શ ને સ સાથે જોડવાનું છે. અહીંયા હ આપેલું છે તો હ ક્યાં છે, તો બ વિભાગમાં છેલ્લે છે તો હ ને હ સાથે જોડવાનું છે. એ જ રીતે અહીંયા ક્ષ છે તો ક્ષ ક્યાં છે, તો અહીંયા હ ની ઉપર બ વિભાગમાં આપેલો છે તો આપણે ક્ષ ને ક્ષ સાથે જોડીશું. અહીંયા જ્ઞ આપેલો છે તો જ્ઞ ક્યાં છે, તો બ વિભાગમાં પેલો જ્ઞ આપેલો છે તેને આપણે જ્ઞ સે જ્ઞ જોડીશું. અહીંયા ત્ર આપેલો છે તો ત્ર બ વિભાગમાં ત્રીજો આપેલો છે તો અહીંયા ત્ર ને ત્ર સાથે આપણે જોડીશું. તો અહીંયા સમાન મૂળાક્ષરો આપણે જોડતા આપણે શીખી ગયા. હવે બાળકો આપણે આગળ જોઈએ. બાળકો હવે આગળનો પ્રશ્ન અહીંયા શું આપેલું છે, વાંચો અને લખો. તો અહીંયા આપણે મૂળાક્ષરો આપેલા છે નથી ત્ર સુધીના મૂળાક્ષરો આપેલા છે. અહીંયા આપણે ટપકામાં ત્રણ લાઈન કે ચાર લાઈન આપેલી છે તે આપણે ઘૂંટવાની છે અને અહીંયા આપણે ખાલી બોક્સ આપેલા છે ત્યાં આપણે અહીંયાથી જોઈને મૂળાક્ષર અહીંયા લખવાનો છે. એ તમારે ઘરે જાતે આ પેજ પૂર્ણ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ બાળકો અહીંયા આગળનો પ્રશ્ન, હિન્દી અંકો વાંચો અને લખો. તો અહીંયા આપણે શું આપેલું છે, એક થી દસની હિન્દીના અંકો આપેલા છે તો આપણે એ અંકો અહીંયા હિન્દીના અંકો અહીંયા ચાર આપણે ટપકામાં આપેલી છે એ લાઈનો આપણે અહીંયાથી જોઈને ઘૂંટવાની છે અને અહીંયા ત્રણ ખાના આપેલા છે એમાં આપણે અહીંયાથી જોઈને અહીંયા અંકો લખવાના છે. આ પણ તમારે ઘરે જાતે પૂર્ણ કરવાનું છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો હિન્દી અંકોને શબ્દોમાં લખો. તો અહીંયા આપણે શું આપેલા છે, હિન્દીના અંકો આપેલા છે. એ અંકો આપણે જોવાના છે અને વાંચવાના છે. તેને હિન્દીમાં શું કહેવાય તે આપણે શબ્દમાં અહીંયા લખવાનું છે. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આ કયો અંક આપેલો છે, તીન, તીન આપેલું છે. કયો અંક છે, તીન. તો તીન આપણે અહીંયા હિન્દીમાં શબ્દમાં લખવાનું છે. તો અહીંયા તીન અંકમાં આપેલું છે તો આપણે તીન અહીંયા શબ્દોમાં લખવાનું છે. એ રીતે આપણે અહીંયા જોઈએ, અહીંયા કયો અંક આપેલો છે, તો પાંચ અંક આપેલો છે. કેટલો આપેલો છે, પાંચ. તો હિન્દીમાં પાંચ અંક આપેલો છે એને શબ્દમાં આપણે અહીંયા લખવાનું છે. પણ હિન્દીમાં શબ્દમાં શું કહેવાય એ રીતે આપણે લખવાનું
છે તો પાંચ પાંચ કહેવાય તો આપણે અહીંયા પાંચ લખવાનું છે પાંચ આવી રીતે લખવાનું છે એ જ રીતે અહીંયા કયો અંક આપેલો છે 6 અંક આપેલો છે તો આપણે હિન્દીમાં અહીંયા 6 લખવાનું છે તો આપણે અહીંયા હિન્દીના અંકને હિન્દીમાં શબ્દમાં લખવાનું છે એ જ રીતે અહીંયા કયો અંક આપેલો છે 7 અંક આપેલો છે તો અહીંયા આપણે 7 લખવાનું છે હિન્દીમાં તો આ રીતે આપણે 7 લખવાનું છે અહીંયા કયો અંક છે 8 તો આપણે અહીંયા 8 અંક લખવાનો છે 8 શબ્દોમાં લખવાનું છે અહીંયા હિન્દીમાં અંક આપેલો છે એને આપણે હિન્દીમાં શબ્દમાં લખવાનું છે અહીંયા કયો અંક છે 9 અંક આપેલો છે તો અહીંયા આપણે શું લખીશું 9 લખીશું હિન્દીમાં શું કહેવાય 9 ને 9 કહેવાય હવે અહીંયા 1 આપેલું છે તો અહીંયા આપણે હિન્દીમાં 1 લખીશું શું લખવાનું છે અહીંયા 1 લખવાનું છે આ રીતે 1 લખાય હિન્દીમાં હવે અહીંયા કેટલા આપેલા છે 10 આપેલા છે તો આપણે અહીંયા કેટલા લખવાના છે હિન્દીમાં 10 લખવાના છે હવે અહીંયા કયો અંક આપેલો છે 4 તો અહીંયા આપણે 4 હિન્દીમાં લખવાના છે આ રીતે 4 લખવાના છે હવે અહીંયા કેટલા આપેલા છે 2 કેટલા આપેલા છે 2 તો આપણે અહીંયા હિન્દીમાં 2 લખવાના છે તો બાળકો આ રીતે આપણે અહીંયા ગિનતી આપેલી હતી તેને આપણે હિન્દીમાં શબ્દોમાં લખતા શીખ્યા તો બાળકો આજે અહીંયા આપણી હિન્દીની ચોપડી પૂર્ણ થાય છે તો તમારું આજનું હોમવર્ક છે પેજ નંબર 69 થી 72 69, 70, 71 અને 72 એ તમારું આજનું હોમવર્ક છે અને અહીંયા આપણી હિન્દીની ચોપડી પૂર્ણ થાય છે તો જય શ્રી કૃષ્ણ બાળકો